અમદાવાદમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર જવા માટે રવાના થયા છે. પીએમ મોદી રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠક ત્યાં યોજાશે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી કે લહેરી પહોંચી ચૂક્યા છે. રાજભવન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ રહેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલ કૃષ્ણ અડવાણી પણ જોડાશે. આ ઉપરાંત પીએમ મોદીની આવતીકાલની સભાની તૈયારીઓને લઈને શહેર બીજેપીના નેતાઓની આજે સાંજે બેઠક પણ યોજાવાની છે. ત્રીજી વખત પીએમ બન્યા બાદ પહેલી વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે પીએમ મોદી. પ્રધાનમંત્રીના પ્રવાસથી ગુજરાતમાં ઉત્સાહનો માહોલ છે. અમદાવાદ અને ગાંધીનગરને પીએમ મોદી વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો દોડશે. દેશની પહેલી વંદે મેટ્રોને પીએમ મોદી લીલી ઝંડી આપવાના છે. આવતીકાલે એએમસી અને ઓડાના કરોડોના વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આવતીકાલે પીએમ મોદી ગાંધીનગર ખાતેના કાર્યક્રમોમાં પણ હાજર રહેશે. તો આવતીકાલે જીએમડીસી ખાતે કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. તો ગાંધીનગરથી આપણી સાથે મલ્હાર લાઈવ જોડાઈ ગયા છે. મલ્હાર, પીએમ સીધા ગાંધીનગર આવવાના છે, રાજભવન આવવાના છે, શું અપડેટ છે, શું વિગતો છે? હિમ નજર કરવા જઈએ તો વડાપ્રધાન તરીકેના ત્રીજી વખત શપથ લીધા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત જે છે તે ગુજરાત આવી રહ્યા છે. જો તો ત્રણ દિવસના તેમના ગુજરાતના કાર્યક્રમની જો વાત કરીએ તો તેઓ હમણાં થોડીક ક્ષણ પહેલાં જે છે તે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને અમદાવાદ એરપોર્ટથી જે છે તેઓ રાજભવન આવવાના હતા. પરંતુ અત્યારે જે રીતે માહિતી સામે આવી રહી છે કે વડાપ્રધાને તેમનો જે કાર્યક્રમ હતો વડસરનો ત્યાં જવાનું નક્કી કર્યું છે અને ત્યાં આગળ તેઓ હાલ પહોંચી રહ્યા છે. એટલે કે વડાપ્રધાન જે છે તે વડસર ખાતે જે કાર્યક્રમ છે તેમાં હાજરી આપશે અને ત્યારબાદ ત્યાંથી સીધા તેઓ રાજભવન આવા જે છે તે રવાના થશે. વડાપ્રધાન રાજભવન આવ્યા બાદ જે છે તેઓ સોમનાથ ટ્રસ્ટની જે બેઠક છે બેઠકની અંદર હાજરી આપવાના છે. જોકે ટ્રસ્ટના અન્ય સભ્યોને જે ટ્રસ્ટી જે છે પી કે લહેરી તેઓ અત્યારે બેઠકની અંદર ભાગ લેવા માટે રાજભવન પહોંચ્યા છે. હવે વડાપ્રધાનની રાહ જોઈ રહી છે. વડાપ્રધાન આવશે ત્યારબાદ જે છે તે બેઠક ની શરૂઆત થશે. જો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી જે છે તેઓ પણ જે છે તે બેઠકની અંદર વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જે છે તે ઉપસ્થિત રહેવાના છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે રાજ્યપાલનો જે કોણવો જે છે તે ટૂંક જ સમયમાં જે છે તે અત્યારે અહીં આગળ પહોંચી રહ્યો છે. એટલે કે રાજ્યપાલ જે છે તેઓ અત્યારે વડાપ્રધાનને ઉમળકાભેર સ્વાગત કરીને અત્યારે જે છે તે રાજભવન ખાતે પહોંચ્યા છે. એટલે કે હવે રાજ્યપાલ અત્યારે રાજભવન પહોંચ્યા છે. દ્રશ્યો આપ સીધા અત્યારે જોઈ રહ્યા છો. રાજ્યપાલ બાદ જે છે તે સીએમનો પણ કોન્વે જે છે તે આવી રહ્યો છે. એટલે કે સીએમ પણ જે છે તે અત્યારે રાજભવન જે છે એટલે કે મંત્રી નિવાસ જે છે તે ત્યાં આગળ તેઓ પહોંચી રહ્યા છે. અત્યારે સાથે સાથ ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળ સંચય મંત્રી જે છે સી આર પાટીલ તેઓ પણ જે છે તે રાજભવન પહોંચશે અને મુખ્યમંત્રીનું પણ રાજભવન ખાતે જે છે તે સ્વાગત કરશે. અત્યારે આપ જોઈ રહ્યા છો મુખ્યમંત્રીનો આ કોન્વે જે છે તે અત્યારે મંત્રી નિવાસ તરફ જવા માટે રવાના થયો છે. એટલે કહી શકાય છે કે વડાપ્રધાન જે છે તે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે. પરંતુ અત્યારે તેઓ વડસરના જે કાર્યક્રમ છે તે કાર્યક્રમની અંદર હાજરી આપવા માટે પહોંચ્યા છે અને ટૂંક સમય બાદ વડાપ્રધાન પણ જે છે તે વડસરનો કાર્યક્રમ પૂર્ણ કરીને સીધા તેઓ રાજભવન પહોંચશે. ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટની બેઠકનો જે છે તે આરંભ થશે. આવતીકાલની જો વાત કરીએ તો આવતીકાલે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે વાવોલ ખાતે રિન્યુઅલ એનર્જીના કાર્યક્રમમાં હાજરી આપે તે પહેલાં તેઓ જે છે તે વાવોલની અંદર એક લાભાર્થીના ઘરે જે છે તે જવાના છે. એટલે કે સૂર્યોદય યોજના જેનો લાભ લીધો છે તેના ઘરે જે છે તે વડાપ્રધાન જશે અને ત્યાં આગળ સમગ્ર યોજના વિશે જે છે જાણકારી હાંસલ કરશે. આ ઉપરાંત લાભાર્થીએ ક્યારે અરજી કરી હતી, તેમને કેટલા સમયગાળાની અંદર આ યોજનાનો લાભ મળ્યો છે અને કેટલી સબસિડી મળી છે આ તમામ જાણકારી જે છે તે વડાપ્રધાન હાંસલ કરશે. ત્યારબાદ રિન્યુઅલ એનર્જીનો કાર્યક્રમ જે મહાત્મા મંદિરમાં યોજાવાનો છે એ કાર્યક્રમની અંદર પણ વડાપ્રધાન જે છે તે હાજરી આપવાના છે. 12:30 આસપાસ વડાપ્રધાન જે છે તે મહાત્મા મંદિરથી કાર્યક્રમ પૂર્ણ કરીને સીધા રાજભવન આવશે અને રાજભવન ખાતે લગભગ અડધો એક કલાકનું રોકાણ કરશે અને રોકાણ કર્યા બાદ તેઓ પરત ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો રેલ સ્ટેશનના જે છે તે લોકાર્પણના કાર્યક્રમ માટે તેઓ પહોંચશે અને ત્યારબાદ ત્યાંથી તેઓ સીધા ગિફ્ટ સિટીનો જે રૂટ નક્કી કરેલો છે તે ગિફ્ટ સિટીના રૂટ તરફ જવા માટે જે છે તે મેટ્રો ટ્રેનના માધ્યમથી રવાના થશે. જોકે મુખ્યમંત્રી વડાપ્રધાન સાથે જે છે તે મુખ્યમંત્રી પણ જે છે તે મેટ્રો ટ્રેનની
મુસાફરીમાં જોડાશે. જોકે મુખ્ય વડાપ્રધાન જે છે તે ગિફ્ટ સિટી પહોંચ્યા બાદ તેઓ સીધા બાય રોડ જે છે તે સમી સાંજે અમદાવાદના જીએમડીસી ખાતે જે સેવાના કાર્યો જે લોકાર્પણના જે કાર્યક્રમો છે તે કાર્યક્રમમાં હાજરી આપવા માટે જે છે તે અમદાવાદ જવા માટે રવાના થશે અને ત્યારબાદ તેઓ મોડી સાંજે જે છે તે ફરી એક વખત જે છે તે રાજભવન ખાતે આવશે અને તેઓ રાજભવન ખાતે જે નિર્ધારિત કરેલો તેમનો જે સમય છે તે સમય દરમિયાનની જે બેઠકો જે છે તે બેઠકોનો દોર જે છે તે યોજવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ 17 તારીખની તો 17 સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને આ જન્મદિવસના દિવસે જ તેઓ સવારે જે છે તે લગભગ 8 વાગ્યાને 15 મિનિટની આસપાસ રાજભવનથી નીકળીને અમદાવાદ એરપોર્ટ જશે અને અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા જે છે તે ઓડિશા જવા માટે રવાના થવાના છે. બિલકુલ, આભાર મલાર વિગતો આપવા માટે. તો